ચલાલા ખાતે યંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા 30 વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ન્યા તકે પત્રકાર પ્રતાપભાઈ વાળાનું સન્માન ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના ચલાલા ખાતે યંગ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા 30 વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી વિવેકાનંદના વિચારો યુવાનોના જીવનમાં ઉતરે, સમાજ ઉપયોગી થાય તેવી સુંદર ભાવના રહે તેવા વિચારોથી યુવાનો જાગૃત રહે અને તંદુરસ્ત રહે તેવી સુંદર ભાવના સાથે બિચ્છુભાઈ માલા દ્વારા છેલ્લા 30 વર્ષથી કાર્ય કરી રહ્યા છે. ત્યારે આ તકે ગોપાલગ્રામ વતની યુવા પત્રકાર શ્રી પ્રતાપભાઈ વાળાનું ભવ્ય સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા, ભાજપ પ્રમુખ હિરેનભાઈ હિરપરા, રીતેશભાઈ, નગરપાલિકા પ્રમુખ હિંમતભાઈ, અનિરુદ્ધભાઈ વાડા, સૂર્યવીરભાઈ વાડા, ઇકબાલભાઈ બેલીમ, ગૌતમભાઈ વાડા સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે સાથે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરાયું હતું. સાંસ્કૃતિક અને માનવતા તેમજ રાષ્ટ્રપ્રેમ કેળવા યુવાનોની અંદર એવી અનેકવિધ પ્રવૃત્તિઓ અમારા દ્વારા ચાલુ છે. આજે 30 વર્ષ પૂર્ણ થતા સ્થાપના દિન નિમિત્તે અમો જ્યારે આજે ઉજવી રહ્યા છે ત્યારે અમે અમારું સર્વે કર્યા ત્યાર પછી મીડિયા રિપોર્ટર અને પત્રકારત્વ ઈ એવી બાબત છે કે ઈ એક સમાજના દરેક પ્રશ્નોની અંદર વાચા આપનારું ત્રીજું બળ છે અને એની અંદર આજે ગોપાલગામના શ્રી પ્રતાપભાઈ વાળા તેઓએ અમે ઘણા વખતથી માર્ક કર્યું છે કે તેઓ સરળ સ્વભાવના છે, પોતે દરેકની સાથે મળી હળી બધાના પ્રશ્નો સાંભળે છે અને યોગ્ય જગ્યાએ એને રજૂ કરે છે અને ઉપરાંત મીડિયાની શાન વધે એવું એણે નિષ્પક્ષ અને તટસ્થ રીતે કામગીરી કરી અને મીડિયા અને પત્રકારત્વની શાન વધારી છે. એ બદલ અમે આજે પ્રતાપભાઈ વાળાને અભિનંદન સાથે આજે અમારે એમનું સન્માન કરવામાં અમે અમારી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા કરવામાં આવ્યું છે. દાન મહારાજની પવિત્ર ભૂમિ ચલાલા ખાતે આજે યંગ સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા 30 વર્ષથી આ ચલાલાની અંદર પ્રવૃત્તિ સંસ્થા છે. આ વિસ્તારના જાગૃત ધારાસભ્ય આદરણીય જીવભાઈ કાકડિયા સહિત નગરપાલિકાના પ્રમુખ હિંમતભાઈ, મનસુખભાઈ ખેડિયા સહિત સૌ આગેવાનોની હાજરીમાં આજે આ સંસ્થાનો એક કાર્યક્રમ હતો. આ કાર્યક્રમ અંતર્ગત આ સંસ્થાનો પરિચય આપીએ તો આ સંસ્થા છેલ્લા 30 વર્ષથી બિન રાજકીય ધોરણે ચલાલા શહેર અને આજુબાજુની અંદર સામાજિક સેવાઓ કરી રહી છે. યુવાનોની અંદર કૌશલ્ય વધે, હિંમત વધે અને એ રમતગમત ક્ષેત્રે આગળ વધે એ માટેની સંસ્થા આ પ્રવૃત્તિ કરી રહી છે. તેમજ આપત્તિ સમયે પણ આ સંસ્થા લોકોને મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ છે. આવી યુવા સ્પોર્ટ્સ ક્લબની સામાન્ય સભામાં ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા, યુવા સ્પોર્ટ્સ ક્લબના પ્રમુખ ઈશુભાઈ માલા, નગરપાલિકાના પ્રમુખ હિંમતભાઈ, ઉપપ્રમુખ લાલાભાઈ અને ગામના તમામ આગેવાનો, આજે સ્પોર્ટ્સ ક્લબ છેલ્લા 30 વર્ષથી ખૂબ જ સારી કામગીરી કરે છે, યુવાનોને પ્રોત્સાહિત કરવાની કામગીરી કરે છે ત્યારે ઈશુભાઈ માલાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આજે જે પત્રકાર શ્રી પ્રતાપભાઈ વાળાનું ખૂબ સારી રીતે સન્માન કર્યું અને એક લોક લાડીલા અને જે ઉત્સાહી પત્રકાર તરીકેનું જે એનું સન્માન કર્યું છે એ બદલ પણ ઈશુભાઈ માલાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અશોક મણવાનો રિપોર્ટ, અમરેલી.